सुखाय कर्माणि करोति लोको नते सुखं वान्यदुपारं वा विन्देत भूयस्तत एव दुःखं यदत्र युक्तं भगवान् वदे महाराज। आ दुनिया में सुख ने दुख केम मळे छे, सुख ने दुख नी प्राप्ति केम थाय छे, आ मने जरा संभळावो। વિદુરજી મહારાજ, આ દુનિયામાં સુખ અને દુઃખની પ્રાપ્તિ માણસ પોતાની જાતે જ મેળવે છે। મનથી માને કે હું સુખી છું તો સુખી છે, અને મનથી માને કે હું દુઃખી છું તો દુઃખી છે। ભગવાને ગમે તેટલું આપ્યું હોય છતાં પણ જ્યારે સંતોષ ન થાય ત્યારે માણસ દુઃખી જ હોય છે, અને કઈ ના આપ્યું હોય છતાં પણ માણસને સંતોષ હોય તો એ માણસ સુખી છે। માણસ મનથી સુખી બને અને માણસ મનથી જ દુઃખી બને છે। બીજી વાત, માણસ પોતાના કર્મને અંતરાય કરી અને દુઃખ ભોગવે, કર્મના અંતરાયને કરી અને સુખ ભોગવે છે। ભગવાન સ્વયં કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા છે કે જેવું જેનું કર્મ હશે એવું જ એનું ફળ મળશે। આ ભવમાં કેટલા કર્મનું ફળ કદાચ નહીં મળે તો બીજા જન્મમાં પણ આ ભવનું પુણ્ય ફળ, આ ભવનું પાપ ફળ એ ભવમાં મળશે। ભગવાન સ્વયં ગીતાજીમાં કહે, કર્મણ્ય વાધિકા રાસ્તે મહાફલેશુ કદાચન, જેવું જેનું કર્મ તેવું તેનું ફળ એ નિશ્ચિત છે। પણ એક વાત બહુ સ્પષ્ટ કરી ભગવાન કૃષ્ણ કે આ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હશે, ચાહે સામાન્ય પુરુષ હોય તોય ભલે, અને ચાહે કોઈ મહાપુરુષ હોય તોય ભલે, એને કર્મ વગર ક્યારેય મોક્ષ નહીં મળે। કર્મ તો કરવું જ રહ્યું, માટે કર્મની અંદર તમારું ચિત્ત લગાડજો। કર્મ કરો પણ એવું કરજો કે જેને લઈ અને આ ભાવની અંદર આપણને મોક્ષ મળી જાય, છુટકારો મળી જાય। નહીં તો પછી આપણે કહીએ છીએ કેવત સાચી પડશે, અહીંનું અહીંયા જ ભોગવાનું, અહીંનું અહીંયા ભોગવાનું, એટલે આપણે શું કહીએ, આ મનુષ્ય અવતારમાં થયેલા પાપ હોય એ અહીંયા અહીંયા ભોગવાના મનુષ્ય અવતારમાં ના, આ ધરતી ઉપર તમારે કરેલા પાપોનું તમારે પ્રાયશ્ચિત કરવા માટે, તમારે ફળ ભોગવવા માટે અહીંયા જ આવવાનું। એટલે તમે અહીંયા આવશો, આ અવતાર પૂરો થશે, કદાચ આ અવતારમાં થયેલા પાપ કર્મનું ફળ મનુષ્ય અવતારમાં નહીં મળે તો એના પછીના જન્મમાં પણ એનું ફળ તમારે ભોગવવું પડશે, નક્કી છે। જો ભગવાન તમને મનુષ્ય અવતારની ઈચ્છા બીજા અવતારમાં પૂરી કરાવતા હોય તો આ અવતારની જે તમારા પાપની દશા છે, તમારા પાપનું જે ફળ છે એ બીજા અવતારમાં મળે, એમાં કોઈ સંશય નથી। ઓડીમાં તમને બીજી રીતે બિહારતા હોય, એવી આ ભગવાન નારાયણની આ કથા છે। મૈત્રેય મહારાજ કહે છે, વિદુર, કર્મથી માણસ સુખ પામે અને કર્મથી માણસ દુઃખને પામે છે, માટે કર્મ કરતા પહેલા વિચારજો, અને કર્મ કોઈ દિવસ કોઈને નહીં છોડે। ચાહે કર્મ તમે દિવસે કરો તો ભલે, અને ચાહે કર્મ તમે મધ્યરાત્રિના અંધારમાં કરી લો તો ભલે, પણ તમારું કરેલું કર્મ છે તમને ફળ આપી નહીં જ રહેશે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી, કોઈ સંદેહ નથી, તમારે કર્મનું ફળ ભોગવવું જ પડશે।